તો આમ જિંદગીને મોંઘવારીનો ડામ લાગ્યો છે. વધતી જતી મોંઘવારીથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. તેલના ભાવમાં ભડકો થયો છે. સિંગ તેલમાં રૂપિયા 75 તો કપાસિયામાં રૂપિયા 100 વધારો થયો છે. જ્યારે સિંગ તેલના ડબ્બાના ભાવ 2550 રૂપિયા અને કપાસિયા 1900થી 2000 રૂપિયા થયા છે. આજે મોંઘવારીનો માર લોકોને પડી રહ્યો છે તે વિશે અમદાવાદની જનતાનું શું કહેવું છે તે વિશે જાણીએ અમારા સંવાદદાતા બીરેન જાદવ પાસેથી, જે સીધી જ લોકોની પ્રતિક્રિયા મેળવશે. જી બી, જેથી મોંઘવારી છે તેનાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે, તો આ અંગે રાજકોટના લોકો જોડે અમારા સંવાદદાતા સત્યમ હંસોરાએ સીધી જ વાત કરી હતી. જી સત્યમ, એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ સતત વધી રહેલ મોંઘવારી. જી હા, મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવે, એલપીજીની વાત કરવામાં આવે, સિંગ તેલના ડબ્બાના ભાવની વાત કરવામાં આવે, સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોના બજેટ છે કે તેના ઉપર અસર જોવા મળી રહી છે. અને આ મામલે રાજકોટવાસીઓનું શું માનવું છે, કારણ કે સતત મોંઘવારી વધી રહી છે, તમામ જે ચીજ વસ્તુઓ કહી શકાય કે જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ છે કે તેમાં સતત ભાવ વધારો આવી રહ્યો છે, જેને લઈને લોકોના જે બજેટ છે કે તેમાં અસર જોવા મળી રહી છે, અને ખાસ કરીને જે મધ્યમ વર્ગ છે કે તેના ઉપર ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે. શું કહેશો કે જે રીતે મોંઘવારી સતત વધી રહી છે, આપનું શું માનવું છે? કોરોના કાળ દરમિયાન સતત મોંઘવારી વધી રહી છે, અને એક તો કોરોનાના કાળ દરમિયાન એક કર્ફ્યુનું, જે કર્ફ્યુ જેમ લાગતો જાય છે તેમ લોકો ધંધા રોજગારમાંથી વહેલું જવું પડે છે ઘરે, અને સતત એક પેટ્રોલ અને ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થાય છે, જેથી એક અવર જવર માટે લોકોને ઈંધણનો ઉપયોગ કરવામાં છે એનો જ પણ ભાવ વધારો થાય છે. અને લોકો જે કોરોના કાળ દરમિયાનમાં લોકડાઉન સમયનો રહ્યો, ત્યારબાદ ઘણા લોકોની રોજગારી છે તે છીનવાઈ ગઈ છે, અને આમ નીચો વર્ગ છે તે ગરીબ વર્ગ છે વધુ ગરીબ થતો જાય છે, મધ્યમ વર્ગને કંઈ મળતું નથી, અને અમીર છે તે વધુ અમીર બનતો જાય છે. ચોક્કસ, તે અમીર છે તે વધુ અમીર બનતો જાય છે, આપનું શું માનવું છે? કારણ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે તેમાં ખૂબ જ અસર જોવા મળી રહી છે. લોકોનું જે બજેટ છે કે જે પગાર આવતો હોય છે અને જે મંથલી ઇન્કમ હોય છે તેમાં પણ લોકોનું ઘર નથી ચાલુ રહેતું, કારણ કે એ પ્રકારની મોંઘવારી વધી રહી છે. શું કહેશો? જી જરૂર, આ કહી શકીએ કે મોંઘવારીનો જે રાક્ષસ છે એ દિવસે અને દિવસે ઘૂસકે ને ભૂસકે વધતો જાય છે, જેના ઉપર કોઈનો લગામ નથી, કંટ્રોલ નથી. આજની જે જનતા છે, હમણાંની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે હમણાં જ ચૂંટણીઓ ગઈ અને જ્યારે શાસકો સરસ મજાનું શાસન કરી રહ્યા છે, પણ એ લોકો મોંઘવારી પર લગામ નથી રાખી શકતા. પેટ્રોલનો ભાવ વધારો હતો તો લોકોએ મન મનાવી લીધા કે પેટ્રોલનો ભાવ વધારો રોજબરોજ વધશે અને આપણે સહન કરવાનું છે. પણ આપ જોઈ રહ્યા છો કે ગેસ સિલિન્ડરના ભાવ જે વધી રહ્યા છે, 3 વાર ભાવ વધ્યા છે, અને આજે તો એવા મેસેજ મળ્યા કે ખાદ્યતેલમાં પણ ભાવ વધારો થઈ ગયો છે. તો જ્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ તો થશે તો ટ્રાવેલિંગ છે, ટ્રાન્સપોર્ટેશન છે, મોંઘું બનશે, અને આ હિસાબે મોંઘવારી ફાટીને ધુણા ચડશે અને સામાન્ય નાગરિક છે એનું બજેટ ખોરવાશે. આના હિસાબે જે સામાન્ય લોકો છે એના ઘર ઉપર અસર થશે, લોકોમાં બેકારી વધશે અને અનેક પ્રકારની સમસ્યાઓ વધી જશે. એના માટે મોંઘવારી પર કંટ્રોલ કરવો એ જરૂરી છે. મોંઘવારી પર કંટ્રોલ લાગવા માટે, લગાવવા માટે આપનું શું માનવું છે, કઈ રીતે કંટ્રોલ લાવવો જોઈએ? આ બાબતે શાસકોએ જાગૃત થવાની જરૂર છે. જ્યારે પણ મોંઘવારી વધતી હોય છે, જ્યારે પણ આ દેશમાં મોંઘવારી વધી છે, ત્યારે શાસક અને વિપક્ષ હંમેશા એકબીજા પર બ્લેમ કરતા હોય છે. પણ હવે જો શાસકો ખરા અર્થમાં જનતાને રામરાજ્ય આપવા માંગતા હોય તો આ બાબતો એ લોકોએ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. તમે શું કહેશો કે આપનો પણ એક પરિવાર છે અને જે મંથલી ઇન્કમ થતી હોય છે ક્યાંક ને ક્યાંક, જે સિંગ તેલના ભાવમાં વધારો છે, સિલિન્ડરમાં ભાવમાં વધારો છે, તો ઘર ગુજરાન કઈ રીતે ચાલે? અત્યારે મોંઘવારીનો માહોલ એવો વર્તી ગયો છે કે નાના વર્ગ લોકોને ખાદ્ય પાકમાં જો સિંકલમાં ભાવ વધી શકતો હોય તો તે તો જીવન જરૂરત વસ્તુ છે, તે કાયમી માટે જે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને નાના વર્ગ છે તે લોકો કમાવા માટે 5 કિલોમીટર 2 કિલોમીટર દૂર જાય છે, એમાં પણ પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધારો રહ્યો છે. ત્યાંથી નાના મધ્યમ વર્ગના લોકોને બહુ પરિસ્થિતિ ભોગવવી પડે છે, અને ખાદ્યતેલમાં તે ભાવ વધારો તે હમણાં કાલને પરમ દિવસે પાછો 25 રૂપિયાનો વધારો છે, તે સિંગ તેલમાં બહુ ભાવ વધારો થઈ રહ્યો છે, તેમથી મધ્યમ વર્ગને ઘણી મોંઘવારી દુષ્પ્રભાવ ભોગવવી પડે છે. આપ શું કહેશો? સર, આવું નાવું જો ચાલી રહેશે તો જનતાને આમાં શું થશે? અને બીજા નંબરમાં કે આવું નાવું ચાલી રહેશે તો કોરોના કાળમાં જનતાને જીવવું બહુ આવતા દિવસોમાં અઘરું થઈ જશે. તો બસ, તો બધાને એક જ રિક્વેસ્ટ કે બધા જાગૃત થાઓ અને એક થઈ અને આ મોંઘવારીનો ઈલાજ લાવો. અને હમણાં ચૂંટણી ગઈ છે તો બધા જે પક્ષ જે ચૂંટાણો છે એને આમાં જાગૃત થઈ અને મોંઘવારી હળવી કરે અને જનતાનો ભાર ઉતારે એવી નમ્ર અપીલ. રાજકોટવાસીઓ પણ અપીલ કરી રહ્યા છે કે
राज्य सरकार अने केन्द्र सरकार आ मामले गंभीरताथी ध्यान ले अने खास करीने जे भावो सतत वधी रह्या छे पेट्रोल डीजलनी वात करवामां आवे खाद्य तेलनी वात करवामां आवे एलपीजीनी वात करवामां आवे सतत जे भाव वधारो आवी रह्यो छे तेने कंट्रोलमां लावो जोईए। जो आ भाव वधारो कंट्रोलमां नहीं आवे ने हजु पण भाव वधशे तो लोकोना जनजीवन ऊपर खूब ज मोटी असर जोवा मळशे। कैमरा पर्सन किशोर वाडोले साथे सत्य मंसूरा राजकोट। तो जे आ मोंઘવારી વધી રહી છે તે અંગે રાજકોટની જે જનતા છે તેના પ્રતિભાવો મેં આપને જણાવવાનો પ્રયાસ કર્યો હતો। આ મોંઘવારી જે વધી રહી છે તેમાં મહિનામાં સતત ત્રીજી વાર એલપીજીના ભાવ વધ્યા છે, ત્યારે સિલિન્ડરના ભાવમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે। તો આ સાથે જે પેટ્રોલ અને ડીઝલ છે તેના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે।